डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। 1994 માં વિધાનસભા એક્ટ દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 25 વર્ષ પૂર્ણ કરી 26મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતભરમાં 200થી વધુ અભ્યાસ કેન્દ્રોનું નેટવર્ક ધરાવે છે, જેમાં વિવિધ સ્નાતક અનુસ્નાતક ડિપ્લોમા તથા પ્રમાણપત્રીય અભ્યાસક્રમો સાથે સંશોધન વિષયક એમફિલ તથા પીએચડી જેવા 60થી વધુ અભ્યાસક્રમો પ્રાપ્ય છે। યુનિવર્સિટીમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ચૈતન્ય સ્ટુડિયો છે, જેમાં સવારે 8:30 થી રાત્રે 7:30 કલાક સુધી વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પાડનારી અભ્યાસ સામગ્રી ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે તૈયાર કરવામાં આવી રહેલ છે। આ અભ્યાસ સામગ્રી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સ્વાધ્યાય ટીવી, સ્વાધ્યાય રેડિયો તથા સરકારની શૈક્ષણિક ચેનલ વંદે ગુજરાત પર પ્રસારિત કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય અને જ્ઞાન આપી શકાય તે હેતુથી યુનિવર્સિટીમાં યુજીસી અનુસાર સીબીસીએસ અંતર્ગત શાસ્ત્રીય નૃત્ય, યોગ અને જૈનિઝમ જેવા વિવિધ પાઠ્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે। ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ઉપલક્ષે તેમના વિચારોથી ગુજરાતને અવગત કરવા સર્ટિફિકેટ તથા ઇલેક્ટિવ અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ભારતીય સંસ્કૃતિના જીવનમૂલ્યોને વિદ્યાર્થીઓમાં પ્રસ્થાપિત કરવા મૂલ્ય શિક્ષણનો અભ્યાસક્રમ આ સત્રથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ। મહિલાઓને સક્ષમ કરવા ફેશન ડિઝાઇનિંગ, સીવણ, બ્યુટી પાર્લર જેવા રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહ્યા છીએ। મહિલા વિકાસ તથા બાળ કલ્યાણ વિભાગ સાથે આંગણવાડીની બહેનો માટે સર્ટિફિકેટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન તથા ચાઇલ્ડ કેર ડેવલપમેન્ટ જેવા અભ્યાસક્રમ તથા સરકારના સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાઈને જીવનના પ્રથમ 1000 દિવસની સફર જેવા ખાસ ડોક્ટરો માટેના અભ્યાસક્રમો ચલાવી રહી છે। વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના અભ્યાસ કેન્દ્રો અને અભ્યાસક્રમો તથા તેમના પ્રવેશ પરીક્ષા પરિણામ વિશેની માહિતી આપવા માટે 5 શૈક્ષણિક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવેલ છે। આજના વિદ્યાર્થીઓ ડિજિટલ વિશ્વમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે તે હેતુથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે તથા પરીક્ષા ફોર્મની નોંધણી ઓનલાઈન થાય છે। યુનિવર્સિટીના લેવાયેલ નિર્ણય અનુસાર આ સત્રથી પ્રવેશ તથા પરીક્ષા બંને ઓન ડિમાન્ડ થવા જઈ રહ્યા છે। ડિજિટલ વિશ્વના સમયમાં ઓમકાર દ્વારા યુનિવર્સિટીએ પોતાની મુદ્રિત દરેક અભ્યાસ સામગ્રીને વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે, તો ઓમકારી પોર્ટલ પર વિવિધ કૌશલ્ય પ્રાપ્ત થઈ શકે તેવા અભ્યાસક્રમો પણ ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી સાથે ઉપલબ્ધ કર્યા છે। ભારતીય લશ્કરના શહીદ થયેલા વીર જવાનોના બાળકો તથા તેમની વિધવા પત્નીઓ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકે તેવો યુનિવર્સિટી સત્તામંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। સમાજમાં સમતાના વાતાવરણનું નિર્માણ કરવું એ શૈક્ષણિક સંસ્થાની ફરજ છે। તે અનુસંધાને યુનિવર્સિટી પરિસરમાં સમાજમાં વિચારોના ઉત્થાન માટે સામાજિક સમરસતા ચેર શરૂ થઈ છે તથા શિડ્યુલ કાસ્ટ રિસર્ચ સેન્ટર ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવી રહ્યું છે। યુનિવર્સિટીના વહીવટમાં સુધારણા ભાગરૂપે આ આખું પરિસર કેશલેસ બનાવવામાં આવેલ છે, સાથે ગુજરાતના કોઈ પણ સ્થળે રહેતો વિદ્યાર્થી ઉત્કૃષ્ટ તજજ્ઞોના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે તે હેતુથી ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે 13 આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન છેલ્લા એક વર્ષમાં કરી ચૂકી છે। ઇન પર્સ્યુટ ઓફ એક્સેલન્સ હેઠળ સમાજના ઉત્કૃષ્ટ વિચારોને યુનિવર્સિટીમાં આમંત્રિત કરી વ્યાખ્યાનમાળા યોજી રહી છે। આ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વિવિધ વ્યાખ્યાનમાળા, રમતગમત સ્પર્ધાઓ, જાગૃતિ કાર્યક્રમો યોજી રહી છે। દૂરવર્તી શિક્ષણમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન અને કૌશલ્યના વિકાસની તક મળે તે હેતુથી તેજ તૃષા પ્રતિભા શોધમાં સાંસ્કૃતિક, સાહિત્યિક તથા રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી સફળતા મેળવવી એ યુનિવર્સિટીની સિદ્ધિ છે। યુનિવર્સિટીમાં છેલ્લા 4 વર્ષથી નિયમિતપણે પદવીદાન સમારોહનું આયોજન થઈ રહ્યું છે। યુનિવર્સિટીના પ્રાધ્યાપક દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉત્તમ અભ્યાસ સામગ્રી પ્રાપ્ત થાય તે માટે અભ્યાસક્રમોનું નવીનીકરણ પૂર્ણતાના આરે છે। આ સાથે યુનિવર્સિટી અભ્યાસક્રમો યુજીસીની મંજૂરી મળતા સંપૂર્ણ ઓનલાઈન કરવા જઈ રહ્યા છીએ। રજત જયંતિ વર્ષના ઉપલક્ષે યુનિવર્સિટીની પ્રત્યેક સ્કૂલમાંથી 25 પુસ્તકો પ્રકાશિત થનાર છે। યુનિવર્સિટીના પ્રાધ્યાપકો માટે સંશોધન કાર્યના પ્રોત્સાહન અર્થે ખાસ રિસર્ચ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોમનવેલ્થ ઓફ લર્નિંગ કેનેડા, જોર્જિયા સધન યુનિવર્સિટી, અસ્ત્રાખાન યુનિવર્સિટી રશિયા, સ્કૂલ ગુરુ, વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી કોટા, ઓડિશા સ્ટેટ ઓપન યુનિવર્સિટી, ઉત્તરાખંડ ઓપન યુનિવર્સિટી, નેતાજી સુભાષ ઓપન યુનિવર્સિટી કલકત્તા જેવી રાષ્ટ્રીય
आंतरराष्ट्रीय शैक्षणिक संस्थाओं साथ फैकल्टी एक्सचेंज संशोधन कार्य तथा यूनिवर्सिटी विकासना प्रकल्पों माटे एमओयू करेल छे तथा करवा जई रहा छे। आम गुजरात राज्य सरकार भारत सरकार ना सर्व प्रकल्पों ने आत्मसात करी गुजरात सरकार नी सहाय अने मार्गदर्शन हेठळ डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी जीईआर ग्रोस एनरोलमेंट रेशियो मां वृद्धि माटे सतत प्रयत्नरत छे। आवनार समय मां गुजरात भर ना दरेक खूणे शिक्षण नो दीप प्रगटाववानी साथे शिक्षण थकी दिव्य अने भव्य राष्ट्र निर्माण मां सहभागी थवा हर हमेश कार्यशील रही छे अने रहेशे। नवा समय नी नवी पहल माटे सतत अग्रेसर डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी।